ઠંડી હવે સરસ આમ જામી રહી છે, ધીમે 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 ઠંડી ચડી રહી છે. આમ જયારે ઉનાળો આવે ને ત્યારે હંમેશા આપણને એવું થાય કે ક્યારે ક્યારે ચોમાસું આવશે, ચોમાસું આવે તો એના વરસાદથી કીચડથી આપણે આમ કંટાળી જઈએ, ને પછી થાય કે હવે સહેજ બધું શાંત થાય, થોડુંક આમ ટાઢું વાતાવરણ થાય ને તો મજા પડે. અને પછી આવે શિયાળો. શિયાળો એ એક રીતની એક મનગમતી ઋતુ લગભગ બધાની જ હોય છે. એમાં સરસ સરસ ખાવાનું મળે, લગ્નની સિઝન આવે એટલે ઓહો જમણવારની જે મજા પડે. અને આ બધી જ વસ્તુઓ એક સાથે એક જ ઋતુમાં આવે ને ત્યારે વાત કંઈક ઓર બનતી હોય છે. અને અમે એટલે કે જલસો એ જ બધી વાતોનો કદાચ મેળાવડો છે. જલસો એટલે આમ તો એમ કહેવાય કે એકથી વધુ લોકો કાં તો કોઈ એક જગ્યાએ ભેગા મળીને મજા કરે, મોજ કરે, ટેસડો કરે ને એને જલસો કહેવાય. અને ખરેખર જલસો અમે એટલે જ છીએ. ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી મ્યુઝિક એપ્લિકેશન જલસો, કે જેમાં તમે ગુજરાતી સંગીતનો, ગુજરાતી લોકસંગીતનો, ગુજરાતી સાહિત્યનો લખલૂટ ખજાનો માણી શકો છો. અને દર શુક્રવારની જેમ આ શુક્રવારે પણ અમે ફરીથી હાજર છીએ. સાંજે 8 વાગે દર શુક્રવારે અમે લાઈવ જેમિંગ કરીએ છીએ, કે જેમાં ગુજરાતી સંગીતના, ગુજરાતી લોકસંગીતના જાણીતા અજાણીતા નવા કલાકારો અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ અને એમની સાથે એક લાઈવ જેમિંગ કરીએ છીએ, ગુજરાતી સંગીતનો જલસો કરીએ છીએ. અને આજનો જલસો એટલે કે લાઈવ જેમિંગનો આજનો 84મો એપિસોડ, ઇફ આઈ એમ નોટ રોંગ 84th એપિસોડ છે અમારો. એવરી ફ્રાઈડે અમે કરીએ, કેટલા બધા સ્પેશિયલ એપિસોડ્સ કર્યા અને ઘણા બધા જલસા પછી આજનો જલસો અમે ફરીથી લઈને આવ્યા છીએ એક લોકસંગીતના ખૂબ જ જાણીતા કલાકારને, જે અત્યારે પ્રસિદ્ધિના શિખરો સર કરી રહ્યા છે, જેમની લગભગ છેલ્લી 4 પેઢી, ઓછામાં ઓછી 4 પેઢી લોકસંગીત સાથે જોડાયેલી છે, જેમને લોકસંગીત વારસામાં મળ્યું છે અને જેમના ગળામાં એ જે લોકસંગીતની માટીની સુગંધ હોય ને, સુગંધ સંભળાય નહીં, સુગંધને આપણે અનુભવવી પડે, પણ એમના અવાજમાં એ સુગંધ તમે સાંભળી શકશો. આજનો લોકસંગીતનો 84th એટલે કે લાઈવ જેમિંગમાં સ્પેશિયલી ફોક મ્યુઝિકનો, લોકસંગીતનો કાર્યક્રમ અમે શિયાળાની આ ઋતુમાં મસ્ત આમ જમાવટ કરીને ગોઠવી દીધો છે. અને આજના અમારા 84મા એપિસોડના ખાસ કલાકાર છે તેજદાન ગઢવી. આપણે એમને ખૂબ ખૂબ આવકારીએ. તેજદાન ભાઈ, આજે લોકસંગીતના લગભગ બધા જ પ્રકારના ગીતો, એટલે ભજનો હોય, પ્રાચીન ભજનો હોય, લગ્ન ગીતો હોય, ગરબાઓ હોય, બધું જ આજે અહીંયાથી પ્રસ્તુત કરવાના છે. તો તમે સરસ મજાની આમ ગાદી તકિયો લઈને બેસી જજો, ઠંડી લાગતી હોય તો હવે રજાઈ ઓઢીને મસ્ત બેસી જજો. અને અત્યારનું જો કે આ જે કાર્યક્રમ છે ને એની એક બેસ્ટ વાત તમને કહું, જો બને તો આવું કરી દો, સરસ આમ સોસાયટીના કમ્પાઉન્ડમાં કે બંગલાના કમ્પાઉન્ડમાં જતા રહો અને ત્યાં જઈને આમ ધીમું ધીમું તાપણું કરો અને આ લાઈવ જેમિંગ જે તમે જોઈ રહ્યા છો ફેસબુક પર એ ગોઠવી દો, બ્લુટૂથ સ્પીકર લગાવી દો અને સાંભળો 2 કલાકનો જલસો અમારી સાથે, તેજદાનભાઈની સાથે. ચલો તો આજના જલસાની શરૂઆત કરીએ છીએ. તેજદાનભાઈ, સૌથી પહેલું કયું ગીત તમે લઈ રહ્યા છો? સૌથી પહેલા ગણપતિની સ્થાપના કરીએ જી. ગુણ આગે રહો ને દોઈ 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 કર જોડે દાસ, સદા સમર્તા સર્વદા એ કોઈ દી વિઘન ન આવે પાસ, પણ સદા સમર્તા સર્વદા. અરે રે, કોઈ દી વિઘન ન આવે પાસ, એટલે Thank you.
માતા કહીએ જેનો પાર્વતી ને સ્વામી તમને સુંઢાડા ઓ માતા કહીએ જેનો સ્વામી તમને સુંઢાડા પિતા શ્રી શંકર દેવ મારા દેવતા પિતા શ્રી શંકર દેવ મારા દેવતા મેર કરી દો મહારાજ રે હવે મેર કરી દો મહારાજ રે જણહળે ને સ્વામી તમને સુંઢાડા જી કાનમાં કુંડળ જોને હા 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 સ્વામી તમને સુંઢાડા જી ગળામાં મોતીડાની હાર મારા દેવતા ગળામાં મોતીડાની હાર મારા દેવતા મેર કરી દો મહારાજ રે હવે મેર કરી દો મહારાજ રે ચણે રે સ્વામી તમને સુંઢાડા જી પાંચ પાંચ લાડુની હા તમને સુંઢાડા જી જી લડી લડી લાગુ તમને પાય મારા દેવતા લડી લડી લાગુ તમને પાય મારા દેવતા મેર કરી દો મહારાજ રે હવે મેર કરી દો મહારાજ રે
વારાણસીની વિનતી રે સ્વામી તમને સુધાડા જી 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 રાવત શરણસીની વિનતી રે સ્વામી તમને સુધાડા ભક્તોના સદા રખવાડ મારા દેવતા ભક્તોના સદા રખવાડ મારા દેવતા મહેર કરી દો મહારાજ રે હવે મહેર કરો ને મહારાજ રે પ્રથમ પહેલા સમરીએ ને સ્વામી તમને સુધાડા પ્રથમ પહેલા જો ને હા હૈ સમરીએ ને સ્વામી તમને સુધાડાજી જી 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 રિધિ સિદ્ધિ નાયા ગેવાન મારા દેવતા રિધિ સિદ્ધિ નાયા ગેવાન મારા દેવતા મેર કરી દો મહારાજ રે હવે મેર કરી દો મહારાજ રે રિધિ સિદ્ધિ ના જગત ના ભક્તો ના સદા રખવાળા મારા દેવતા મહેર કરી દો મહારાજ રે. કેટલી નાની વાત અથવા તો એમ કહીએ કે કેટલી સરળ વાત અને કેટલી સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે કે હે પ્રભુ હે જગતના તાત મારી મારી ઉપર મહેર કરજો મને આગળ વધારજો. બહુ જ સરસ વાતો સરળ શબ્દોમાં સાદા શબ્દોમાં કહેવાની રીત એટલે લોકસંગીત અને એ આપણી ભાતીગળ સંસ્કૃતિનું પગથિયું એક જેમાં આપણે ગુજરાતી લોકસંગીત છે ફિલ્મી સંગીત છે અને ઘણું બધું એક સાથે છે. આ ગુજરાતી લોકસંગીતનો છે ને આમ જેમ તમે અત્યારે આ ભજન સાંભળ્યું ને એવો એક ધીમો ધીમો નશો છે કે જે ધીમે 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 ચડે અને જેવો ચડે એ ઉતરવાનું તરત નામ ના લે. આ નશાને આગળ વધારીએ. તેજદાનભાઈ કયા ગીત તરફ આપણે આગળ વધીએ? માને યાદ કરીએ. વાહ. જગદંબા તું જોગણી ને જપીએ જપીએ તોડા જાપ પણ ભગવતી જગદંબા તું જોગણી ને જપીએ જપીએ તોડા જાપ પણ અખંડ અખંડ માળી દીવડા તોણા બળે એ માતુ પરગટ આપ પણ મોગલ તું ધીંગો ધણી મોગલ તું ધીંગો ધણી ને મોગલ મોગલ મારે બાપ પણ હાજા 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 તાજા સૌ સુખી એ બધો મોગલ નો છે પ્રતાપ પણ હાજા તાજા સૌ સુખી જી અરે રે મારી મોગલનો પ્રતાપ
માં તું 14 ભુવન માં રહેતી ઉડણ માં ભૂલેતી માં તું 14 ભુવન માં રહેતી ઉડણ માં ભૂલેતી બાલુડા ને ખમા કેતી માં મોગલ માડી બાલુડા ને ખમા કેતી તું મોગલ માડી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ રે મોગલ માડી લડી લડી પાય લાગુ એ કૃપાળી દયા માગુ રે મોગલ માડી માને વાલો નમીને આઈને હાલો મેળો છે માને વાલો વાલો જ રે મેળો છે માને વાલો મેળો છે માને વાલો મેળો છે માને વાલો નમીને આઈને હાલો આયલ ના વેણ લે હાલો માં મોગલ માડી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માંગુ રે મોગલ માડી લડી લડી પાય લાગુ એ કૃપાળી દયા માંગુ રે મોગલ
તારે આંગણ રમવા કારણ ભૂતાને ડમવા દેતા જબરને જમવામાં મોગલ માડી દેતા જબરને જમવા આઈ મોગલ માડી લડી લડી પાયે લાગુ એ દયાળી દયા માગુ રે મોગલ માડી લડી લડી પાયે લાગુ એ દયાળી દયા માગુ રે મોગલ માડી લડી લડી પાયે લાગુ એ દયાળી દયા માગુ રે મોગલ માડી મેં તમને કીધું હતું ને કે આ લોક સંગીત એક ધીમો નશો છે, ધીમે 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 ચડે ને તરત ઉતરવાનું નામ ના લે, અને એ જ નશો આજે અમે બે કલાક માટે સીમિત રાખ્યો છે. આજના લોક સંગીતના કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા છે ખૂબ જ જાણીતા, ખૂબ જ લોકપ્રિય તેજદાન ગઢવી અને એમની સાથી કલાકારોની ટીમ. મારી પાસે ઘણી બધી કમેન્ટ્સ પણ આવી છે જેમાં કેટલીક ફરમાઈશો પણ છે, પણ હું વાંચીશ, પછીથી વાંચીશ, કારણ કે તેજદાનભાઈ પાસે એમનું પોતાનું પણ એક લિસ્ટ છે, એમની સરસ સરસ ચાંડી એક ચોપડી છે કે જેમાં બહુ જ બધા લોકગીતો લખેલા છે ને જેમાંથી એ ઘણા બધા સુંદર ગીતો પ્રસ્તુત આજે કરવાના છે. લોક સંગીતની જો હું તમને એક વાત કરું ને, સીધી સાદી વાત કરું તો લોક સંગીતના જલસોમાં એના ટેસડામાં જોડાવા માટે કોઈ ટિકિટું વિકિટું ના હોય, તમારે જોડાઈ જવાનું, બરાબર. એ જ રીતે તમે અમારી સાથે જોડાઈ જાઓ આજના લાઈવ જેમિંગના 84મા એપિસોડના જલસોમાં, અને ડાઉનલોડ કરો જલસો, જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી મ્યુઝિક એપ્લિકેશન છે. તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો, અને આ ડાઉનલોડ કરવા માટે પણ કોઈ ટિકિટો નથી, એટલે કે કોઈ પૈસા નથી, બરાબર. તમને જો કોઈ ખાસ લોક સંગીત સાંભળવાની ઈચ્છા હોય કે પછી કોઈ ભજન સાંભળવાની ઈચ્છા હોય તો તમે અહીંયા નીચે જ કમેન્ટમાં તમે ફરમાઈશ લખી શકો છો. તેજદાનભાઈ જો શક્ય હશે તો ચોક્કસ અહીંયાથી પ્રસ્તુત કરશે, અને એમની સાથે એમના કેટલાક ખાસ ગીતો પણ છે જેઓ આજે અહીંયાથી પ્રસ્તુત કરવાના છે. હા, એક ખાસ વાત તમને કહી દઉં, જલસો કશુંક સ્પેશિયલ લાવી રહ્યું છે. આ શિયાળાની ઠંડી ઠંડી આ મોસમમાં કંઈક ગરમાવો આપે ને એવું શું છે હું તમને કહેવાનું છું. થોડીક જ વારમાં અમારી સાથે જોડાયેલા રહેજો. જલસો જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી મ્યુઝિક એપ્લિકેશન છે. તેજદાનભાઈ, આપણે કયા ગીત તરફ અથવા લોકસંગીત હવે એક આપણે ભજન લઈ જી, જે નારાયણ સરસ્વતીને લગભગ એમને જ બેસાડેલું છે અને ખૂબ પ્રચલિત છે, આપને પણ ગમશે ને બધાને પણ ગમશે એવું છે. પ્રભુજી મારા જીવનની લાજ રાખી છે, તો હવે મરણની પણ રાખી દે. પ્રભુજી મારા જીવનની લાજ રાખી છે, તો હવે મરણની પણ રાખી દે, રાખી દે. જેવી તે કાલ રાખીતી રાખીતી એવી આજ પણ રાખી દે. નથી મેં ફરિયાદ કરી તને ક્યારે, નથી નથી ફરિયાદ મેં તને કરી ક્યારે, કે મારી કિસ્મત બનાવી દે તું બનાવી દે. મારી બરબાદીની હવે કંઈક
મારી બરબાદીની હવે તું કઈ હદ તો બતાવી દે. પ્રણય પરવર પ્રણયમાં શિવલય થઈ છે મારી, પ્રણય પરવર પરવર પ્રણયમાં શિવલય થઈ છે મારી. કદી ગમ મુજને ખાય છે, કદી ગમને હું ખાઉં છું, તફાવત તફાવત છે આટલો. મારી ને તમારી મહેફિલ માં મહેફિલ મહેફિલ તફાવત છે આટલો. મારી અને તમારી મહેફિલ માં તમે દીપક ને બાળો છો, હું મારું દિલ જલાવું છું. તમે દીપકને બાળો છો ને હું મારું દિલ જલાવું છું. એટલે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, શું કામ પૂછો ભાઈ મને કે હું શું કરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. નથી બીક કોઈની મને આ જગતમાં, નથી નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા ફક્ત એક મારા હું તો પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું, આમાં મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. વિચારી વિચારી હું પગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું, આમાં મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું.
ચડી છે ખુમારી ને પીધી પ્રેમ સુરા ચડી છે ખુમારી ને પીધી પ્રેમ સુરા પ્રેમી બની ને હું તો જગમાં વિચરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું આમાં મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું વચમાં એક ભાઈ ટોન બહુ સારી વગાડી હું લગભગ મને ભાનુશાલી સમાજ થકી બહુ બધું મળ્યું છે અને ભાનુશાલી સમાજ આ ભજન તરફ સંગીત તરફ વળેલું પણ વધારે છે એનું એક સુંદર મજાનું ભજન મને યાદી થઈ છે એ વચમાં ગયું નથી મેને જીવન ઓધવ રામ કે નામ કિયા હૈ નામ કિયા હૈ નામ કિયા હૈ મેરી કરુણા તેરી કરુણા સદા हम सब पर गए मैंने जीवन ओधव राम के नाम किया है नाम किया है नाम किया है तेरी करुणा सदा हम सब पर गए मैंने जीवन ओ तेरे सिवा कोई पूजा नहीं मेरे दिल में है तू कोई दूजा नहीं तेरे जलवों की तारीफ में क्या जो के आना अंदर हिंदी गावानो वर्जित छे પણ એક યાદી થઈ ગઈ છે એટલે એક કડી હું લઈ લીધી છે મને ખબર છે હિન્દી વર્ષે છે પણ ઓ તેરે જલવો કી તારીફ મેં ક્યા કરું તેરે જલવો કી તારીફ મેં ક્યા કરું તેરી કરુણા તેરી કૃપા સદા હમ સબ પર રહે મેને જીવન ઓ ધવ રામ કે ઓ छे साधु कवन आ भक्त सतारनो छे साधु कवन આ ભક્ત સતારનું કવિ જ્ઞાનીઓને હું તો ચરણે ધરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું આમાં મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું શું પૂછો છો મુજને શું કામ પૂછો ભાઈ મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું આમાં મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું પૂજ્ય નારાયણ સ્વામી ભજન મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું લોક સંગીતનું એક આ ભજન અને સામે ગુજરાતી સાહિત્યના એક પ્રખર કવિ નિરંજન ભગત કહે છે કે હું તો બસ ફરવા આવ્યો છું હું ક્યાં એક એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું એક બાજુ લોક સંગીત છે એક બાજુ ગુજરાતી સાહિત્યનું આટલું એક ઉત્કૃષ્ટ નામ છે અને જ્યારે બંને એક વાત કહે છે ત્યારે કેટલી સરસ કૃતિ ઊભી થાય છે આપણી સમક્ષ અને એ જ છે ગુજરાતી સંગીત જે ગુજરાતી સંગીત લગભગ કોઈ ને કોઈ રીતે આપણી રગે રગમાં વસેલું છે અને ક્યાંક ને ક્યાંક આપણે એમને ભૂલી ચૂક્યા છીએ
અને એ જગ્યાએ જો તમારે પાછા આવવું હોય ને, કહે છે ને કે પેલું સવારે ભૂલેલો સાંજે ઘરે આવે, સાંજનો સમય પણ છે ને, જો પાછા આવવું હોય, પોતાના વતન તરફ પાછા વળવું હોય, પોતાના મૂળવા તરફ પાછા વળવું હોય, તો આ પ્રોપર રાઈટ પ્લેસ છે પાછા વળવા માટેની. જલસો જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી મ્યુઝિક એપ્લિકેશન છે. તેદાનભાઈએ વચ્ચે કહ્યું કે હિન્દી વર્જિત છે, એનું ખાસ કારણ હું તમને કહી દઉં કે ગુજરાતી સંગીત એટલું પ્રસિદ્ધ, એટલું લોકપ્રિય છે કે અમારી એવી નેમ છે, ઈચ્છા છે, આમ જોઈએ તો આમ આમ થોડું વધી પડશે હું કહીશ તો, અમારી એવી પ્રતિજ્ઞા છે કે અમારે ગુજરાતી સંગીતને, ગુજરાતી સાહિત્યને આ દુનિયાના, દેશના લગભગ દરેક ગુજરાતી સુધી પહોંચાડવું છે. અને એ જ નેમ લઈને અમે આવ્યા છીએ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી મ્યુઝિક એપ્લિકેશન લઈને. જલસો તમે એપ સ્ટોર અને પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. અને હવે મારે કમેન્ટ્સ વાંચવી પડશે, કારણ કે બહુ જ બધી કમેન્ટ્સ આવી ચૂકી છે. શરૂઆત કરું છું. યા હાર્દિપભાઈ ગઢવી કહે છે કે મોગલ તારો આશરો ની ફરમાઈશ છે. પાયલ વૈદ્ય વાહ કહી રહ્યા છે. પંકજ ગુટકા, બટુકભાઈ ગોપી વખાણી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ જય માતાજી ગઢવી સાહેબ એવું કહી રહ્યા છે. ધીરેનભાઈ પટેલ જીઓ બાપ જીઓ એવું તમને ગણપતિના ભજન વખતે કહી રહ્યા છે. દાદુભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે, જે કહે છે કે જય મોગલ. જગદીશભાઈ પટેલ, ઘણા બધા લોકો જોડાયા છે. દર્શન અય્યા ઠક્કર કહે છે કે જય મોગલ, તેજભાઈ નારાયણ સ્વામીનું કોઈ ભજન પ્રસ્તુત કરજો. પ્રસ્તુત થઈ ચૂક્યું છે અને અદ્ભુત ભજન પ્રસ્તુત થયું છે અહીંયાથી નારાયણ સ્વામી બાપુનું. અને એ સિવાય પણ ઘણી બધી સરસ સરસ મજાની રચનાઓ અહીંયાથી પ્રસ્તુત થવાની છે. સાથે મારી એક કમેન્ટ અહીંયા હતી આગળ. ચિરાગ મીર કહી રહ્યા છે કે હા સચિન ઉસ્તાદ, વાહ ક્યા વાત હૈ. સો આ વાત ઉપર, આ કમેન્ટ ઉપર મારે તમને ઓળખાણ કરાવવી જ પડશે. તેજદાનભાઈની સાથે જેટલા પણ સાથી કલાકારો આવ્યા છે એમની હું તમને ઓળખાણ કરાવી દઉં. મારી બાજુમાં તબલા ઉપર જે બેઠા છે એમનું નામ છે અલિલભાઈ બગડા. ખૂબ ખૂબ તાળીઓથી એમને વધાવીએ, તમે જ્યાં પણ બેઠા હો ત્યાંથી પણ. મંજીરા ઉપર છે પ્રદીપભાઈ રાણા. બેન્જો ઉપર સચિનભાઈ કાવેઠિયા, જેમના માટે કમેન્ટ આવી હતી. અને આજના લોકસંગીતનો નશો જે ધીમે ધીમે આપણને આપણી નસોમાં ચડાવી રહ્યા છે એવા તેજદાનભાઈ ગઢવી. તો તેજદાનભાઈ હવે આગળની રચના લઈ, એની પહેલા કેટલીક કમેન્ટ્સ હું વાંચી લઉં. વિજય નારોલા વીકે કહી રહ્યા છે કે વાડીમાં વાવો મેં તો લીલો પીળો ગાંજો, એ ગીત માટે ફરમાઈશ કરી રહ્યા છે. લોકસંગીત ની આપણે થોડી સારી એવી નશો, એટલે લિટરલી નશો નહીં, એનો સારો વાળો, સરસ આમ મોજ કરાવે ને, ટેસડો કરાવે ને, એ વાળો નશો આપણે આજે કરવાના છીએ. દર્શન અહીંયા ઠક્કર કહી રહ્યા છે કે જય હો નારાયણ સ્વામી, ભજનના ભજન શું પૂછો છો મુજને, એ માટે વખાણી રહ્યા છે. સાથે નાગસીભાઈ ગઢવી હિંગળજ હાજરા હજુર એવું કહી રહ્યા છે. ભાનુભાઈ ડાંગર કહે છે કે જય મુરલીધર, માતા મુગલના આશીર્વાદ, આઈમા સોનલના રાખોપા હોય બાપલિયા, ઠાકર ધણી કોઈને માટે રાજી રાખે, જય માં. ચાલો આ વાત ઉપર જ નવી પ્રસ્તુતિ તરફ આગળ વધીએ. મોગલ તારો આશરો આવી છે ને? હા, કમેન્ટ આવી છે. પાછું સુરમાં કરવાનું હોય ને, ભાઈ જલસો જાણતો હોય ને તો એના માટે સુરતાલ લય પણ સરસ મજાનો જામે ને, તો એની મોજ કઈક જુદી પડતી હોય છે. બાય ધ વે, એક કમેન્ટ એ પણ છે કે શિવ તાંડવ તમે પ્રસ્તુત કરો. સો અમારી જે ફરમાઈશો હોય તમે અહીંયા લખતા રહેજો, અહીંયાથી પ્રસ્તુત કરવામાં ચોક્કસ આવશે. જેટલો સમય મળે, જેટલી જગ્યા મળે, તે વચ્ચે અમે પ્રસ્તુત કરીશું અહીંયાથી. ખાસ કરીને તેજદાનભાઈ અહીંયાથી પ્રસ્તુત કરશે. ત્યાં સુધીમાં હું કેટલીક નવી કમેન્ટ્સ પણ વાંચી લઉં. લાલુભાઈ પટેલ કહી રહ્યા છે, રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં. વાહ તેજદાનભાઈ. ચિરાગભાઈ બરોડા કહી રહ્યા છે. પ્રમોદભાઈ વણકર કહે છે તેજલ ગઢવી, તેજદાનભાઈ ગઢવી હશે કદાચ. અજય સચિન બેન,
સચિનબેન જો ઓકે એટલે ખાલી જરા બરોબર છે સ્પીસીસમાં જરા ભૂલ છે અને તેજદાનભાઈ ગઢવી નામ છે અને સચિનભાઈ કાવઠિયા નામ છે એમનું જય હો સંતવાણી ગ્રુપની પ્રમોદ બંધ અચ્છા એમનું નામ પ્રદીપભાઈ છે અમે ઓળખાણ આપી એ પ્રમાણે પ્રદીપભાઈના મંજીરાની પણ વખાણી રહ્યા છે ઓકે ચાલો હવે આગળ જી માતાજી પાસે યાદ તું કાયદો તું જ અમારો ઇન્સાફ કા તો કરી દે સજામને અમને કા તો ગુના કર અમારા માં તો કરી દે સજામને કા તો ગુના કરી દે માફ મોગલ તારો આઈ મોગલ તારો આશરો હે માં હે માં હે માં મોગલ તારો આશરો હે માં હે માં હે મોગલ તારો આશરો હે માં હે માં હે બાજરોને ભર્યો પાણી આડો દેજે આંગણીએ પારણા જુદા વિજે આંગણીએ પારણા જુદા વિજે દીવાની દિવેટને માં ગીતી પલાડજે ને નિહળા રૂડા દીપાવજે હે માં નિહળા રૂડા દીપાવજે હે તારા બાલુડાની ચડતી રાખજે હે માં હે તારા બાલુડાની ચડતી રાખજે માડી રાખજે ને આયલ પણ જેન મીઠો હોકારો હે માં મોગલ તારો આશરો હે માં હે માં હે માં મોગલ તારો આશરો
એક હાથે ત્રિશુળ તારે એક હાથે મમતા બેફિકર છોરુડા રમતા એ માં એ બેફિકર છોરુડા રમતા ભૂલીએ તને જો માં તું નવ ભૂલતી ને રાખજે તને જ ગમતા એ માં રાખજે તને જ ગમતા રખે તેડવાને આવે યમ કોક દી એ માં યમ કોક દી જોન કોક દી મોગલ નામ લેતા જાય જીવડો મારો એ માં મોગલ તારો આસરો એ માં એ માં એ મોગલ તારો આસરો કેટલું ગીત સંગીત અને ગાયકી આપણને મંત્ર મુગ્ધ કરી દે અને મૂક કરી દે મૂક મૂંગા કરી દે એ પ્રકારનું અહીંયાથી અહીંયા વાદન ગાયન થયું અને એવી જ પ્રસ્તુતિ ને એ જ એટલી જ સરળતાનું સરળતાથી લખાયેલું અને કમ્પોઝ થયેલું આ ભજન મોગલ તારો આશરો. કમેન્ટ્સ આગળની હું વાંચી રહ્યું. લાલુભાઈ પટેલ કહી રહ્યા છે કે રાધા હું પુકારું. નાનભા રાજપૂત કહે છે નમો મંગલ મંગળારૂપ મોગલમાં તેજદાનભાઈ. ચિરાગ વરિયા કહી રહ્યા છે જય હો. સોલંકી જીતેન્દ્ર વાહ વાહ કહી રહ્યા છે. લાલુભાઈ પટેલ રાધા હું પુકારું. લાલુભાઈ પટેલ તમારી ફરમાઈશ ચોક્કસ અહીંયાથી અમે પ્રયત્ન કરીશું કે અહીંયાથી પ્રસ્તુત થાય. વિજયસિંહ વાઘેલા કહી રહ્યા છે કે એવા હેત રાખજો તમે રામથી એની ફરમાઈશ કરી રહ્યા છે. કિશન ત્રિપાઠી કિશન ત્રિભાઈ ત્રિપાઠીએ ઘણી બધી કમેન્ટ્સ કરી છે. મૂર બની થનગાટ કરે એના માટે એનો એક એક છે ને એનો જામો પડશે ને ત્યારે ચોક્કસ આવશે. એટલે તમે અમારી સાથે જોડાયેલા રહેજો. મોરબની થનગાટ કરે શિવ તાંડવ બધું જ આવશે તો ખરું બરાબર. હાર્દિપ ગઢવી કહી રહ્યા છે કે એ ભાઈ હાર્દિક નહીં હાર્દિપ ગઢવી. હા હાર્દિપ જ ગઢવી બોલ્યો છું હાર્દિપ ગઢવી. ઓકે ગુડ ચલો. રાધા હું પુકારું લાલુભાઈ પટેલ કહી જ રહ્યા છે સતત સતત મોરબની થનગાટ કરે એ આર પ્લીઝ ગાઓ ને એવું કિશન ત્રિપાઠી કહી રહ્યા છે. ભાવેશ નંદા સોની કહી રહ્યા છે કે તેજદાનભાઈ અમારા સુરતના કોહિનૂર છે ખરેખર. એનું પારખું તો અહીંયા થઈ ગયું છે. અમે એમને એક જગ્યાએથી શોધ્યા છે ત્યાંથી તો અમને ખબર પડી ગઈ હતી કે એ સરસ સુંદર ગાય તો છે જ અને અહીંયા એ પ્રસ્તુતિ પણ અમે પ્રત્યક્ષ માણી છે. તેજદાનભાઈ કયું ફરમાઈશ લઈએ છે કયું ગીત લઈએ છે કઈ બાજુ આપણે લઈએ. રાધા હું પુકારું એના પહેલા આપણે ગોરી રાધા કાળો કાન લઈ લઈએ પણ સારું છે બધાને ગમશે. એની એક બે કડી લઈને સીધું રાધા હું પુકારું કારણ કે જાણીતું ગીત છે. ઓકે ગન તો આ મોર લો કે જેની પરદેશી છે ઢેલ ખમારે વાલમજી મારા ખરો કરાવ્યો મેલ રે ખરો કરાવ્યો મે ગોરી રાધાને કાળો કાન ગરબે ગુમે ભૂલી બા
ગોરી રાધાને કાળો કાન ગરબે ગુમે ભૂલી રાધાનું રૂપ છે કાનુડાની પ્રીત છે જગની રીતનું સુખ રાધાનું રૂપ છે તો કાનુડાની પ્રીત છે આંખો માંડીને જુએ ગો ગોરી ગોરી રાધાને કાળો કાન ગરબે ગુમે ભૂલીવા ગોરી રાધાને કાળો કરદે ગુમે ભૂલી પા કાનાની મોરની ભૂલાવે જોને સૌના ભા ગોરી ગોરી રાધાને કાળો ગરબે ગુમે ભૂલી પાન આના ઉપરથી જ મને જેવું સૂજ્યું છે એવું મેં બે કડી માં વિશે લખી છે ભજો તમે મોગલ મોગલ ના વાડી મોગલ માં ભજો તમે મોગલ મોગલ ના ભેડિયા વાળી મોગલ માં જીનવાની આઈ મોગલ ભગુડાની માત મોગલ બોરબી વાળી મોગલ માં ભજો તમે મોગલ મોગલ ના વાળી મોગલ માં કૃપા છોરું ઉપર કરી આ ભવે તું અમને મળી ભગુડામાં મોગલ રૂપી માત મળી પાણી ધરાઈ બેલી સૌ માટે માળા ફેરી સંકટ લીધા છે એને સૌના હરી કૃપા છોરું ઉપર કરી આ ભવે તું ભગુડામાં મોગલ રૂપી માત મળી કૃપા છોરું ઉપર કરી આ ભવે તું અમને મળી સંકટ લીધા છે એને સૌના હરી લેજે તું સૌને તારી બાર જાણી પાણી ધરા બેઠી મોગલ માં ભજો તમે મોગલ મોગલ ના રાધા હું પુકારું એક કડી આપણે લઈ લઈએ રાધા હું પુકારું પૂરી દારી મને મારી રાધા વિના જરીએ ન ચાલે હજારો છે રાણી છતાં રોજ સાંજે મને મારી રાધા વિના
સૂનું સૂનું લાગે, રાધા હું પુકારું, રાધા હું પુકારું. લાલુભાઈ પટેલ, તમારી ફરમાઈશ રાધા હું પુકારું પૂરી થઈ હશે એવી આશા રાખીએ છીએ. અને બીજી કેટલીક સરસ મજાની ફરમાઈશ છે, જેમાં અત્યારે ધવલભાઈ પંચાલ કહે છે કે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી દે. બહુ જ સરસ ભજન, મને પર્સનલી ખૂબ ગમે છે. સો એની એ ફરમાઈશ કરી રહ્યા છે. જીતુભાઈ દેસાઈ કહે છે જય ગોગા. કરણ બાગભા કહી રહ્યા છે ગાયુના ગોવાળિયા, એ ફરમાઈશ કરી રહ્યા છે. કેબલ ગુટલા કહી રહ્યા છે મુગલ તારો આસો, એ આવી ગયું છે. તમે આ લાઈવ પતી પછી તમે ત્યાં ફરીથી જઈ શકો છો. દેસાઈ વિષ્ણુભાઈ રબારી કહે છે કે મુગલ છેડતા કાળો નાગ, અને આ સાથે મુરબની થનગાટ કરે શિવ તાંડવ, એની પણ ફરમાઈશો છે. પણ એ પહેલા હું તમને કહી દઉં કે આ બધા જ ગુજરાતી ગીતો તમે સાંભળી શકો છો આ જગ્યાએ, એટલે કે જલસો મ્યુઝિક એપ્લિકેશન પર. જલસો અત્યારે તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો, જેમાં અમે દર શુક્રવારે સાંજે 8-10 લાઈવ જેમિંગ કરીએ છીએ ગુજરાતી સંગીતના, લોક સંગીતના જાણીતા અજાણીતા અને ઉભરતા કલાકારોની સાથે. અને આજે અમારી સાથે આવ્યા છે ખૂબ જાણીતા કલાકાર તેજદાનભાઈ ગઢવી, જેમાં લોક સંગીતના એ શ્રેષ્ઠ ગીતો આજે પ્રસ્તુત કરી રહ્યા છીએ. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જલસો આ એક માત્ર ફેસબુક પેજ નથી, એ મ્યુઝિક એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. અને એમાં ઘણા બધા ફિલ્મી સંગીતના ગીતો પણ છે, એટલે કે ફિલ્મોમાં પણ, આજની નવી ફિલ્મો પણ ખરી અને 1940 લઈને જેટલી પણ ક્લાસિક ફિલ્મો છે ને, એટલે કે આમ જો ટૂંકમાં કહું ને તો 1940 લઈને 2018 ડિસેમ્બર સુધીની મોટાભાગની ગુજરાતી ફિલ્મોના બધા જ ગીતો તમે જલસો એપ્લિકેશનમાં સાંભળી શકો એમ છો. બરાબર, હમણાં જ ડાઉનલોડ કરો જલસો એપ્લિકેશન, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી મ્યુઝિક એપ્લિકેશન. તેજદાનભાઈ ફરમાઈશ તરફ આગળ વધીએ છીએ કે તમારી કોઈ અંગત પ્રશ્ન. જેમની જેમની ફરમાઈશો છે એક સાથે લાવવાની કોશિશ કરી રહ્યા છે તેજનભાઈ. થોડીક વાર કદાચ એમને સુરતાલ લાઈન મિલાવવામાં થાય ત્યાં સુધી હું બીજી કેટલીક કમેન્ટ વાંચી લઉં. જગદીશભાઈ પટેલ કહે છે મોગલ આવે નવરાત રમવા, કેવા કેવા બેસે, ચોક્કસ પ્રયત્ન રહેશે. વાહ જલસો વાહ, જામો પડી ગયો બાપલા, સત્યમ પરમ કહી રહ્યા છે. થેન્ક યુ સો મચ સત્યમભાઈ. અમને જામો તો પડે છે, કારણ કે આ જે મેં આગળ વાત કરી એ પ્રમાણે આ ગુજરાતી સંગીતનો નશો સરસ સરસ રગોમાં અમારી આવી ગયો છે અને એ ચઢી ચૂક્યો છે, અને એ જ તમારા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ આ મ્યુઝિક એપ્લિકેશન દ્વારા, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી મ્યુઝિક એપ્લિકેશન. અત્યારે જો તમે હમણાં જ જોડાયા હો તો ખાસ કહી દઉં, અત્યારે લાઈવ જેમિંગનો 84મો એપિસોડ અમે કરી રહ્યા છીએ તેજદાન ગઢવીની સાથે, જેઓ ખૂબ જાણીતા લોક કલાકાર છે. લોક સંગીત તેઓ ખૂબ સરસ રીતે પ્રસ્તુત કરે છે, અને આજે અમારો 84મો એપિસોડ છે, જે દર અઠવાડિયે શુક્રવારે સાંજે 8-10 અમે કરતા હોઈએ છીએ. નેક્સ્ટ શુક્રવારે પણ નવા કલાકાર સાથે અમે જોડાઈશું. ઓકે તેજનભાઈ, આપણે તૈયાર હોઈએ તો કરી શકે જી. સો ઘણા બધા લોકોની એક સાથે ફરમાઈશ કદાચ પૂરી થઈ શકે છે. બેસ્ટ ઓફ લક. દ્વારિકાનો નાથ મારો, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, જેને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો, દ્વારિકાનો નાથ મારો, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, જેને મને માયા લગાડી રે. જેને મને માયા
લગાડી મારા વાલા જેમ જેને મને મારા લગાડી મારા વાલા ગાયું નો ગોવાળ મારો ગાયું નો ગોવાળ મારો ગાયું નો ગોવાળ મારો રાજા રણ છોડે છે જેને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો સુદામાનો મિત્ર મારો સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડે છે જેને મને માયા માયા લગાડી રે છોડે છે જેને મને માયા માયા લગાડી રે ગોપીઓનો પ્યારો મારો રાજા રણ છોડે છે જેને મને માયા લગાડી રે સોદાનો પ્યારો મારો રાજા રણ છોડે છે જેને મને માયા માયા લગાડી રે ઓ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે જેને મને માયા લગાડી રે હરિયાળી હે તા
પણ ચરણ એ ચરણ એ ચરણ ચરણ ગીર નથી છાંડવી એ તારા પહોળાને પાછાવા સાહેબો રે ગોવાડિયો મારો મીઠડો રે ગોવાડિયો સાહેબો રે ગોવાડિયો રે મારો મીઠડો રે ગોવાડિયો હું ગોવાલણ ગીરની રે મારી સામરાધાની જોડલી ગોવાલણ ગીરની રે મારી સામરાધાની જોડલી એ ચરણ ચાંદડો રે મારો સાહેબો રે શીતળ ચાંદડો મારો સાહેબો શીતળ ચાંદડો હું ચકોરી વનની રે મારા સાહેબા હરે શોભતી હું ચકોરી વનની રે મારી સાહેબા હરે શોભતી સાહેબો રે ગોવાડિયો રે મારો મીઠડો રે ગોવાડિયો એ સાહેબો રે ગોવાડિયો રે મારો મીઠડો રે ગોવાડિયો હું ગોવાલણ ગોવાલણ હું ગોવાલણ ગોવાલણ હું ગોવાલણ નેહની રે મારા વાલા રે સોબતી હું ગોવાલણ ગીરની રે મારી વાલા રે સોબતી એ મોગલ તું ધીમો ધણી મોગલ તું ધીમો ધણી ને મોગલ 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 માને બાપ પણ હાજા હે હાજા તાજા સૌ સુખી હે મારી મોગલ નો પ્રતાપ હે મારી મોગલ નો પ્રતાપ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવી એવી છે માં મોગલ છેડતા કાળો નાગ કારુણો નાગ 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 મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવી એવી છે માં ભેડીઓ પૂજા હારે હારે મને તરવેડો દેવાય હે મને તરવેડો દેવાય માતાજીને તરવેડો દેવાય રમતી આવે માડી રમતી આવે રમતી આવે માડી રમતી આવે રમતી આવે માડી રમતી આવે ચાચર ના ચોક વાડી રમતી આવે ઓહો
ભુવા ધૂણે માના ભુવા ધૂણે પાવાના ડુંગરે ભુવા ધૂણે ધન 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 મોગલ તોડા નામ ને રે ધન 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 મોગલ તોડા નામ ને રે એ માડી આપો છો પરચા તમામ ને રે માડી એ માડી આપો છો પરચા તમામ ને રે ધન 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 ભગુડા વાળી માત ને રે એ ધન ધન ભગુડા વાળી માત ને રે સાથે સાથે અમુક ઉત્તર ગુજરાતમાં જે ગવાતા હોય એવા લોકગીતો પણ થોડા થોડા યાદ આવે છે. આજે આર્ટિસ્ટો મારી સાથે એવા છે ને, આ બધાનું ગુજરાત લેવલે નામ છે સાહેબ. ગુજરાતમાં લગભગ સચિન જેવો બેનજાવાળો લગભગ ગુજરાતમાં કોઈ નહીં હોય. અનિલ સાહેબ છે અમારા, રાણા સાહેબ, આના જેવું મજીરું પણ ગુજરાતમાં કોઈ નહીં વગાડતું. એવું મજીરું સારું વગાડે છે, કારણ કે મને ખબર છે આપ બધું સુરીલા સાંભળનાર છો અને તમારી સાથે જે જોડાયેલા છે એ બધા પણ સુરીલા છે. એટલા માટે મેં આવી કોશિશ કરી છે કે સારું બધું તમને મળે. ઉત્તર ગુજરાતની થોડી યાદી થઈ છે એટલે કજુરી તારા જરમરિયાળા કજુરી તારા જરમરિયાળા લીલા પીળા પણ જો રીમ ઝીમ રીમ ઝીમ રીમ ઝીમ હા રીમ ઝીમ વાયરા ચોરામી આયા ગુણ્યાલ વાયરા ચોરામી આયા મેલડી માને મળવા જો નટખટ 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 અચ્છા એમ નટખટ વાયરા ચોરમી આયા ગુણિયાલ વાયરા ચોરમી આયા એનામાં તમે જેટલા બેઠા છો એટલા સાથ આપશો ને. જાગો જાગો જટાડા જોગી જટાડા જોગંદર ક્યાં સાથ આપવાનું કહો. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. જાગો જાગો જટાડા જોગી જટાડા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હા આ બધા સુરીલા છો બધા એટલે મને મજા આવે છે. સુરીલો સાંભળો છો એટલે અચ્છા એમ તમે પશુપતિ કહેવાના છો
આમ પશુથી સાનરી હોણા છો સાવો હે જણાદારી જટાડા જો ગંધ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ચાચર ચોક વાળી ની ગબર કોક વાળી ની ચાચર ચોક વાળી ની દાદી મારો એ દાદી તારો દાદી મારો રોજ કેતો તો વાળિયા ની વાર્તા માનતો તો દાદી મારો રોજ કેતો તો ગોવાડિયાની વાર્તા માંડતો તો પણ આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાંથી મોગલ નામ જાને વાયરે ભૂત પ્રેત ભાગી જાય ભાગી જાય ભાગી જાય ભૂતલા બધા ભાગી જાય મોગલ નામ જાન લેવાય માતાજીનું નામ જાન લેવાય ભગવતી મોગ રામ જા લેવાય ભૂત પ્રેત ભાગી જાય કવિ આપ ગુણ ગાય ગુણ લગાય ગુણ ગાય કવિ આપ ગુણ ગાય પૂછો તેજ કેવી છે માં મોગલ છેટા કાળો નાગ મોગલ દેવી એવી છે માં છેટા કાળો નાગ મોગલ દેવી એવી હે મોગલ દેવી એવી હે મોગલ દેવી એવી હે મોગલ દેવી એવી હે મોગલ દેવી એવી છે આખા કાર્યક્રમ માટે લગભગ 15-20 મિનિટ માટે તમે ગાયું હશે ને બધાની ફરમાઈશ આમાં આવી ચૂકી છે જ્યાં સુધી મને સમજાય છે ત્યાં સુધી બીજી કેટલીક નવી પણ છે ને જે એટલી જ સરસ છે પણ આ એક કાર્યક્રમ માટે એક વાર તમે મનથી આમ દિલથી કહી દો કે ભાઈ ભાઈ હા 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 થોડો શ્વાસ લઈ લે બહુ બધું ફટાફટ ફટાફટ બોલી ગયા ઓકે સો અત્યારે મારે તમને ખાસ અત્યારે ઓળખાણ કરાવવાની છે તેજદાન ભાઈ સાથે જે સાથી કલાકારો છે એમની કારણ કે એમણે આપણને ખરો જલસો કરાવ્યો છે તો ચલો તમને ઓળખાણ કરાવી દઉં મારી બાજુમાં તબલા ઉપર બેઠા છે અલિલભાઈ બગડા ખૂબ ખૂબ તાળીઓ જેમણે સરસ મજાનું ડાકલું પણ વગાડ્યું તબલું પણ વગાડ્યું વાહ મંજીરા પર છે પ્રદીપભાઈ રાણા ઢોલ પણ વગાડ્યું બેન્જુ પર છે ખૂબ જ લોકપ્રિય તમારા માટે ઘણી બધી કમેન્ટ સામે છે દેખાતી નથી પણ સચિનભાઈ કાવટિયા અને આજનો જે જલસો આપણને કરાવે છે મોજે મોજ કરાવે છે ને જામો પડાવે છે એવા તેજદાનભાઈ ગઢવી બહુ સરસ હા હા મજા પડી ગઈ તેજદાનભાઈ એક ફરમાઈશ મારા તરફથી ફાયદો ખાલી નજીકનો છું એટલે ઉઠાવી લઉં છું તમે આમ નાના નખત્રાણા બરાબર ખરા એ બાજુનું કોઈ લોકગીત લઈ શકો ખરા હા કચ્છી છે
જો થઈ શકે તો. હા પણ એ પહેલા આપણે આપણા લિસનર્સ વધારે મહત્વના છે તો એમની કમેન્ટ્સ વાંચી લઉં. જો જગ્યા મળશે તો તમે એ ચોક્કસ પ્રસ્તુત કરજો, મારી ઈચ્છા છે. સત્યમ પરમ કહી રહ્યા છે, બેન્જા વાદક અને તબલા વાદકને સલામ. ખૂબ ખૂબ ખરેખર બહુ સરસ વગાડે છે. તબલા ઉપર છે અલિલભાઈ બગડા અને બેન્જો ઉપર તમે સાંભળ્યા સચિનભાઈ કાવેઠિયાને. યસ, આપણે આગળની કમેન્ટ્સ વાંચીએ. જીગર ખટાણા કહી રહ્યા છે, તારી પાઘડીએ મન મારું મોયું જીવ માલધારી. વિક્રમસિંહ રાઠોડ કહી રહ્યા છે, ભાઈ ભાઈ નખત્રાણાનું ગૌરવ. અચ્છા, જીગર ખતાણા કહે છે કે અમારા પડોશી છે યાદી, મેં પહોંચાડી દીધી છે એમના સુધી. શૌનક પંડ્યા આપણી સાથે જોડાયા છે, જે પણ સુરતના છે ને, ખૂબ જ જાણીતા સુગમ સંગીતના ગાયક અને સ્વરકાર છે. જીગર આચાર્ય કહી રહ્યા છે કે લોકગીતની મોજ, જય હો જલસો ટીમ, તેજદાન ગઢવી. થેન્ક યુ સો મચ જલસો ટીમ, જે અત્યારે ગુજરાતી સંગીત અને સાહિત્યને તમારા સુધી પહોંચાડવાની એક નિયમ લઈને બેઠું છે. એક એક આમ ડિસિઝન, કાં તો એમ કહીએ કે એક આમ પ્રતિજ્ઞા જેવું લીધું છે અમે, કે અમારે તમારા સુધી, દરેકે દરેક ગુજરાતી સુધી ગુજરાતી સંગીતને અને સાહિત્યને પહોંચાડવું છે. મેં થોડી વાર પહેલા વાત કરી હતી કે આ ઠંડીમાં સરસ મજાની આમ મોજ પડી જાય ને, એવો એક કાર્યક્રમ જલસો લાવી રહ્યું છે. હવે એની વાત હું તમને કરું. 23 ડિસેમ્બરે અમે એક એવો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ કે જે અમારો 50મો કાર્યક્રમ છે. જલસો ને ખૂબ જ લોકપ્રિય કાર્યક્રમ જેનું નામ છે વાચિકમ, જે તમે જલસો એપ્લિકેશન ડાઉનલોડ કરો તમે પ્લે સ્ટોર એપ સ્ટોરમાં, ત્યાં હોમ પેજ ઉપર તમે સાંભળી શકો છો જલસો નું વાચિકમ, જલસો સ્પેશિયલ્સમાં તમને મળશે. અને એ વાચિકમમાં અમે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનું ડ્રામેટિક રીડિંગ કરીએ છીએ, એટલે નાટકીય વાંચન અમે એનું કરીએ છીએ, જેમાં ગુજરાતી ભાષાના, ગુજરાતી સાહિત્યના કેટલાય શ્રેષ્ઠ લેખકો એમાં છે. જેમ કે કેટલાકના જો એટલા મને નામો યાદ આવે છે એ પ્રમાણે, ધૂમકેતુ છે, ઝવેરચંદ મેઘાણી છે, દોલત ભટ્ટ છે, રજનીકુમાર પંડ્યા છે, વિનેશ અંતાણી જે મારા બહુ જ પ્રિય લેખક છે એ છે, ચંદ્રકાંત બક્ષી છે, કુંદનિકા કાપડિયા, વર્ષા અડાલજા, ઘણા બધા લેખકોની ઘણી બધી વાર્તાઓ. આમ જો અંદાજે કહું ને તો 200થી વધારે વાર્તાઓ તમે એ વાચિકમમાં સાંભળી શકો છો. અને જો તમારે જલસોની ટીમ સાથે જલસોને ટીમને વાચિકમ કરતા જો સાંભળવી હોય તો હવે નોટપેન કે એવું કંઈક લઈને ધ્યાનથી સાંભળજો, લખી લેજો. 23 ડિસેમ્બર અમદાવાદમાં અમે વાચિકમનો 50મો શો કરવા જઈ રહ્યા છીએ. અને આ વાચિકમમાં રાત્રે 9 વાગ્યાથી અમે ગોઠવાઈ જઈશું. 23 ડિસેમ્બર વાર રવિવાર છે, એટલે એવી કોઈ દોડાદોડીની કોઈ ઝંઝટ નથી. 9 વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થશે, પૂરું થવાનો કોઈ સમય નથી. તમને મોજ પડે, તમને જલસો પડે ત્યાં સુધી આપણે વાર્તાઓ વાંચવાના છીએ, વાર્તાઓનું પઠન કરવાના છીએ. તો ખાસ યાદ રાખજો 23 ડિસેમ્બર રવિવાર રાત્રે 9 વાગે. અચ્છા, આ જગ્યા કઈ છે હું તમને કહી દઉં. અમદાવાદમાં શિવરંજની 4 રસ્તા પાસે ઓરોબોરોસ આર્ટ હબ છે, ત્યાં અમે વાચિકમનો 50મો શો કરવાના છીએ. તો જોડાવાનું ભૂલતા નહીં મારી સાથે. 23 ડિસેમ્બર રાત્રે 9 વાગે ઓરોબોરોસ આર્ટ હબ, શિવરંજની 4 રસ્તા પાસે અમદાવાદમાં. બરાબર, કેટલીક કમેન્ટ્સ આવી છે જે હું આગળ વાંચી લઉં ત્યાં સુધી. યસ, મોરબની થનગાટ કરે એની ફરમાઈશ છે, શિવજીનું કંઈક ગાવ એવી પણ ફરમાઈશ છે. એ આમ એક રીતે તો આવી ગયું છે, પણ છતાંય યસ, શિવ તાંડવની ખાસ ફરમાઈશ છે. કારા એલ કોડિયાતર કહી રહ્યા છે કે આવડ માતાજીનો ભેળિયો ગાવ, પ્રયત્ન ચોક્કસ રહેશે ગાવાનો. કૃષ્ણકાંત વૈદ્ય કહે છે કે વાહ જલસો, એપની માયા ગજબની લાગી છે, શુક્રવારની રાહ જોવી અઘરી લાગે છે. વાહ વાહ, થેન્ક યુ સો મચ. અને દર શુક્રવારે અમે આવીએ છીએ, આ અમારો 84મો એપિસોડ છે અને નેક્સ્ટ ફ્રાઈડે 85મો એપિસોડ લઈને આવીશું. પણ તમે ખાસ એક વાતનું ધ્યાન રાખજો, જલસો એ માત્ર ફેસબુક પેજ નથી, જલસો માત્ર લાઈવ જેમિંગ નથી કરતું, તે એક મ્યુઝિક એપ્લિકેશન છે જેમાં ગુજરાતી સંગીત સાહિત્ય લખલૂટ માત્રામાં પડ્યું છે. એપ સ્ટોર અને પ્લે સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને આ વાત પર હવે આપણે આગળ વધીએ નવી પ્રસ્તુતિ તરફ, નવા જલસા તરફ. સિદ્ધાંતભાઈ કયું ગીત લઈ ગયું છે? લોકગીત હવે લઈ આપણે, આભમાં ઉગેલ ચાંદલો. બહુ જ પ્રિય. જનની જણતો ભગત જણ, કા દાતા કા દાતા કા સૂર,
પણ જનની જનની જણતો ભગત જણ ને કાદાતા કાશુર નહીં તર રહેજે તું વાંઝણી એ તારો મત રે ગુમાવી સુનૂર પણ નહીં તો રહેજે તું વાંઝણી એ તારો રે મત્રે ગુમા વિષ્ણુ એટલે આભુમાયું ગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યા જીજા ભાઈ ને આવ્યા બાળ રે જીજા ભાઈ ને આવ્યા બાળ ધણાણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂન આવે એજી ધણાણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂન આવે હે આભુમાયું ગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યા સાંભળેલી બાળે રામ લખમણ ની વાત રે શિવા રામ લખમણ ની વાત માતાજી ના પેટ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી એજી માતાજી ના પેટ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી આભુમાયું ગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યા બાળ મારા પેટ ધાવી લે જો ખૂબ દ્રોપી ને યાદ રે શિવા ખૂબ દ્રોપી ને યાદ રેસે નહી રણ ઘેલોડા ખાવા મુઠી ધાન ની વેડા એજી રેસે નહી રણ ઘેલોડા ખાવા મુઠી ધાન ની વેડા આભુમાયું ગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યા પાડ રે જીજા ભાઈ ને આવ્યા બાળ ધણ
ના ડુંગરા ડોલે શિવાજી ને નીંદરો નાગે જી ધણાણા ના ડુંગરા ડોલે શિવાજી ને નીંદરો નાગે ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા ધડ રે ધીંગાણે જેના માથા મસાણે એવા પાળિયા થઈને રે પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ભાઈ ગણવૈયા મારે ટોચ માં ટાંકડું લઈ ભાઈ ગણવૈયા મારે પ્રભુ થઈ નથી રે પૂજાવું રે ગણવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગણવૈયા મારે રે રે મારે રે ઠાકોરજી નથી થાવું જગન જાપ છે મારે નથી પધરાવું ઓમ હવન કે ભાઈ જગન જાપ છે મારે નથી પધરાવું બેટણે બાપના બેટણે બાપના મોઢા ન ભાડ્યા એવા બેટણે બાપના મોઢા ન ભાડ્યા એવા કુમળા હાથે રે કોળાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ધડ ધીંગાણે જેના ધડ રે ધીંગાણે જેના માથા મસાણે એવા પાળિયા થઈને રે પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવ ગડવૈયા મારે ઠાકોરજી ન કોટે મોર ટહુકિયા કોટે મોર ટહુકિયા ને વાદળ વાદળ ચમકીવી પણ રુદા નેરાણો સાંભળો સાડી બી ઘનઘોર જરે ચૌવર મારું મા
ઘર ચૌવર માં મારું મન મોર બની થન કરે મન મોર બની થન મારું મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ગમ 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 રે ગરે ગરે ગ સારે સમ ગરે સા 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 બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ગમ પામા નિધા નિધા પમ ઘરે સારે સમ ઘરે સા 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 મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મજા પડી ગઈ છે ને આમ વચ્ચે જરા પણ અટકવાની ઈચ્છા ના થાય ને પણ મારે અટકવું પડે કારણ કે જેટલા લોકો આપણી સાથે જોડાયા છે બધાને મારે નામ પણ લેવા પડે એની કેટલીક ફરમાઈશ હજી પણ બાકી છે લગભગ બધી પતી ચૂકી છે છેલ્લે તમે આ બધાની ફરમાઈશો પૂરી કરવા માટે છે ને લગભગ મારે આવતા શુક્રવાર સુધી સતત ચાલુ રહેવું પડશે એ એ એ તો પછી આપણે કામ કરીએ ફરી એકવાર પાછા મળીશું ને ખાસ ખાસ આમ ફરમાઈશી પ્રોગ્રામ જી જી એવું કરશું જે ફરમાઈશ આવે બિલકુલ બિલકુલ એ છતાં કેટલીક ફરમાઈશ છે જેમાં એક છે કચડો ખેલે ખડક મે પ્લીઝ એવું કહી રહ્યા છે કિશન ત્રિપાઠી જેમણે મોરબની થનગાટની ફરમાઈશ કરી હતી અને મારે ઠાકોર નથી થવું એની પણ આગળ ફરમાઈશ હતી શરૂઆતમાં સો એ જેમની પણ હોય મારી કમેન્ટ અહીંયા ઉપર જતી રહે છે બહુ દેખાતી નથી એટલે નહીં વાંચી શકું પણ એમની ફરમાઈશ પૂરી થઈ ચૂકી છે વિષ્ણુ ઠાકોર કહે છે કે બહુ મજા આવે છે તમારો પ્રોગ્રામ જોવાનો આ વિષ્ણુભાઈ જામો તો પડી ગયો છે બરાબર હવે આ પ્રોગ્રામ તમારે ફરી આખો સાંભળવો હોય તો તમે ડાઉનલોડ કરો જલસો મ્યુઝિક એપ્લિકેશન એમાં લોક સંગીતના બીજા ઘણા બધા કલાકારોએ પ્રસ્તુત કરેલા લાઈવ જમીનના બીજા ઘણા બધા એપિસોડ છે જેમાં સંગીતા લાબડિયા છે બ્રિજરાજ લાબડિયા છે ભૂદેવભાઈ લાબડિયા છે ઘણા બધા લોક કલાકારો ફરીદા મીર આવી ચૂક્યા છે આદિત્ય ગઢવી આવી ચૂક્યા છે ખૂબ 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 જલસો પડશે એપ્લિકેશન ડાઉનલોડ કરો પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી તિદ્દનભાઈ આગળની કેટલીક કમેન્ટ વાંચું એ પહેલા બે ખાસ કમેન્ટ છે એક તો આ મેં કચડો ખેલે ખડક મે અને શિવ તાંડવની ઓકે આ બે ફરમાઈશ ખાસ છે મુગલમાનું ભજન આવી ચૂક્યું છે મન મોરબની થનગાટ કરે આવી ચૂક્યું એટલે મોટા ભાગની ફરમાઈશ આપણે અચ્છા જન્મ તેરો બાત ઓકે ઓહો આજે છે ને મને આ કંઈક બોલવા જતા તો મેં વચમાંથી લઈ લીધું આજ મને ગાવાની અંદરથી ઉપડી છે કારણ કે આજ બધા તમે સાંભળવાવાળા સુરીલા છો એટલે અને ફરમાઈશો પણ સુરીલી આવે છે ઘટા ગગને ગગને ઘર જાત મને ઘુમરી ઘુમરી ઘર જાત પરે નવ મેઘ તણેની આંધણી મારા ઘે ગુરુ ને જગાટ કરે મારા લોચન માં મત ઘેન ભરે મારો પ્રાણ કરી ફોકાલત ગયો હો 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 કોઈ નેન નીલાદન ઘેન ભરે ઓલો મગ અસાડી લો આજ મા મેં
ઘેન નીલા જન ઘેન ભરે મન મોર બની થન કરે મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે એ લીલી લે મડી રે લીલો નાગર વેલ નો છોર ઓ લીલી પીડી ઓ લીલી પીડી લીલી પીડી લે બડી રે લીલો નાગર વેલ નો છોર પ્રભુ પરોડણો રે મારી ઘેર ભોજનિયા કરતા જાઓ 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 ઓ પ્રભુ પરોડણો રે મારી ઘેર ભોજનિયા કરતા જાઓ ભોજનિયા નહીં કરું રે મારી ઘેર સીતા જોવે વાટ ભોજનિયા નાના કરું રે મારી ઘેર સીતા જોવે વાટ ઓ સીતારાણી એકલો રે જુવે રામ લક્ષ્મણ ની વાટ ઓ સીતારાણી એકલો રે જુવે રામ લક્ષ્મણ ની વાટ પ્રભુ ઓ પ્રભુ પરોડણો રે મારી ઘેર દોતણિયા કરતા જાઓ દોતણિયા ના કરું રે મારી ઘેર સીતા જુએ વાટ દોતણિયા ના કરું રે મારી ઘેર સીતા રે જુએ વાટ ઓ સીતા બુન એકલો રે જુએ રામ લક્ષ્મણ ની વાટ ઓ લીલી પીડી લે શેન સમ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાન શેન સમ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાન ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે એ રોચન ત્રિલાલ લાલ ચંદન કી ગોરી બાલ કુમકુમ સિંધુર ગુલાલ ભ્રગુટી વર સાજે વિશલ હરદે ખુદાલ પ્રતિક દાન હર દયાલ રાધે રાધે હે બમ 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 બમ
વેદ સરસરાટ શંકર મહારાજ યાદ તાંડવ નાચે ધીરે ભોલે મહારાજ યાદ તાંડવ નાચે ધીરે શંકર મહારાજ યાદ તાંડવ નાચે નાચે ભાવ ભરેલી સરગેલી અનહદ પર ખેલી કમર કહેલી સંગ સહેલી સાંધેલી નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી પરકેલી અનહદ પર કેલી કમર કસેલી સંગ સહેલી સાંધેલી પરિચંપક બેલી માન ભરેલી સોર સજેલી શણગારી પરિચંપક બેલી માન ભરેલી સોર સજેલી શણગારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિકંડી અવતારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિકંડી અવતારી મારી 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 અસુર બહુ સાચું કીધું છે. જેમણે પણ કીધું છે કે ગઢવીની જીવા પર માં ભગવતી માં સરસ્વતી બેસે છે, દરેક કલાકાર ઉપર માં સરસ્વતીના હાથ હોય છે. ખરેખર અહીંયા એવું લાગે કે તાંડવ થઈ રહ્યું છે, ડાકલા ગવાઈ રહ્યા છે, ડાકલા થઈ રહ્યા છે એવી ફિલિંગ અહીંયા આવે છે. અને બધી જ બદોલત છે અહીંયા બેઠેલા દરેકે દરેક કલાકારની. એ દરેકની હું ઓળખાણ ફરીથી આપવા માંગીશ. અત્યારે મારી સાથે તબલા પર જોડાયા છે અલિલભાઈ બગડા. ખૂબ ખૂબ તાળીઓ તમે જ્યાંથી હોય એમના માટે પાડજો. મંજીરા ઉપર પ્રદીપભાઈ રાણા, બેન્જો ઉપર સચિનભાઈ કાવેઠિયા અને આપણા આજના ગાયક સ્ટાર કલાકાર તેજદાનભાઈ ગઢવી, કે જેમના અવાજમાં ખરેખર તેજ છે. સો હવે કેટલીક ફરમાઈશો છે, હું વધારે સમય નથી લેતો, પણ બે ત્રણ ફરમાઈશો જે મેં વાંચી છે ને મને યાદ રહી છે. એમાંથી ભૈરવી માટેની ફરમાઈશ છે, કસુંબીનો રંગ જો થઈ શકતું હોય તો, 14 વર્ષની ચારણ કન્યા. હવે ભૈરવી તરફ જવાનું છે, છેલ્લું હોય તો ભૈરવી કરીએ. આપણી પાસે 10 મિનિટ છે તો બસ, તો ભૈરવી થશે 10 મિનિટમાં. જો તમે જેટલું બીજું શું શું છે, ચારણ કન્યા માટેની ફરમાઈશ છે, એકાદ કચ્છી ગીતની ફરમાઈશ છે, ચારણ કન્યા ભૈરવીની ફરમાઈશ છે, અને એ સિવાય હું જોઈ લઉં જો કોઈ કોઈ ફરમાઈશ બાકી રહી ગઈ હોય તો ફટાફટ અત્યારે કમેન્ટ કરી દો. હું વાંચી રહ્યો છું, જે મને પહેલી મળશે ને એ હું અહીંયા કહી દઈશ. કચ્છી ગીતની તો ખાસ ફરમાઈશ છે, ના કટારી કચ્છીમાં રાણો કટારી એવું કંઈક કહી રહ્યા છે સમરાભાઈ ગઢવી. કટારી બરોબર છે, પણ એ બહુ ઊંચી છે, હાઈ, અને લગભગ ગાઈ નાખશો એવું તો પછી આ નહીં થાય, 10 મિનિટમાં નહીં થાય. તમે નક્કી કરો, 10 મિનિટ છે આપણી પાસે. ભૈરવી કરીએ, ભૈરવી કરીએ, હા, અને કટારી પણ શક્ય હશે તો વચમાં લઈ લેશું. ભલે, તો અત્યારે કાર્યક્રમ એ રીતે ફિક્સ થયો છે કે 10 મિનિટનો ટાઈમ છે આપણી પાસે, અને 10 મિનિટના ટાઈમમાં એવું કહેવાય છે કે ભૈરવીથી કોઈ પણ રાગનો અંત કરી શકાય, અથવા તો કોઈ પણ કાર્યક્રમનો અંત ભૈરવીથી થાય. તો ભૈરવી કસુંબીનો રંગ આપણે મોટા ભાગે લઈશું, વચ્ચે કટારી પણ આવી શકશે તો એ, અને કચ્છી ગીત તેજદાનભાઈ ગઢવીને તમે આજે જેટલા માણી શકો માણી લો, અને સાથે જલસો એપ્લિકેશન જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત સૌથી પહેલી મ્યુઝિક એપ્લિકેશન છે. હમણાં જ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરો, હમણાં જ જલસો મ્યુઝિક એપ્લિકેશન, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત પહેલી મ્યુઝિક એપ્લિકેશન. આગળ વધીએ ભૈરવી તરફ. Ooh.
तुलसी तलप न छांडिए छांडिए नकीर जे नाथ तुलसी ભૈરવી એક એવો રાગ છે ને કલાકારોને અતિ વાલો હોય એટલે મને અતિ વાલું છે એટલે થોડું ઘણું એક બે થોડું વધારે કરું તો વાંધો નથી મને સવાર સુધી રાખો ને લઈ નકીરી જે નાથ મનુષ મજૂરી દેત હે क्यों रखे गो राम रामचरित्र मानस नो छेलो दुओ छे परम पूज्य मुरारी बापू ने अति वालो छे जारे पहली बार हूँ बापू ने मळ्यो ने त्यारे मने बापूए कीधु तू के आ संभळाव ने ई हूँ अत्यारे रजू करवा जई रह्यो छु सुंदर सुजान सुंदरे सुजान कृपा निदान अनाथ पर कर प्रीति जो सोए जाके कृपा लवलेस ते मति मंद तुलसीदास हूँ जाके जाके मंद तुलसीदास हूँ पायो परम पायो परम विश्राम राम समान प्रभु नहीं कहूँ सुंदर सुजान कृपा निदान आज जननीना हैयामा पोढंता पोढंता पिधो कसुंबीनो रंग माना धोड़ा धावण केरी धाए धाड़ाए पायो कसुंबीनो रंग हो राज मने लागो राज मने लागो छबीला मने लाग्यो कसुंबीनो रंग हो राज मने लागो कसुंबीनो रंग आज जननी કસુંબીનો રંગ હો રાજ્યો મે પીધો કસુંબીનો રંગ હો રાજ્યો મે પીધો કસુંબીનો રંગ માના ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પાયો કસુંબીનો રંગ હો રાજ મને લાગો રાજ મને લાગો છબીલા મને લાગો કસુંબીનો રંગ
बहु वालो कही दियो सूरज ने के उगे नहीं कसुंबी नो रंग ओ राजियों में गोलो कसुंबी नो रंग ओ राजियों में गोलो कसुंबी नो रंग माना धोड़ा धावण केरी धारा आए धारा ये पायो कसुंबी नो रंग ओ राज मने लागो छबीला मने लागो छबीला मने लाग्यो कसुंबी नो रंग। कोई पण कार्यक्रम नो अंत भैरवी थी थाय ने तो तमने कोई जुदा लेवल पर पहुंचाड़ी ने मुकी देने ए ए ए पण मैं आगळ कह्यु ए प्रमाणे मंत्र मुग्ध करी दे मुख मुंगा करी दे ए कक्षा पर पहुंची दे पहुंचाड़ी दे। छेल्ले आपणे भैरवीमां सांभळ्युं रामचरितमानसनो एक छेल्लो दुहो कसुंबीनो रंग अने कच्छी गीत मने अर्थ माफ करजो पण मने नथी समजातो पण यस भैरवीमां आपणे आजनो कार्यक्रम समाप्त करीए छे। वधारे जग्या हुं अहींया नथी लेतो। छेल्ली वार आजना जे कलाकारो छे ए बधानी हुं एक फरी वार ओळखाण अपावी दउं के जेमना તબલાની થાપટને લીધે મંજીરાના રણકારને લીધે બેન્જોના સાજને લીધે અને જેમના સુરને લીધે આજનો કાર્યક્રમ અતિશય સફળ રહ્યો છે। મારી બાજુમાં શરૂઆત કરીએ તબલા પર બેઠા છે અનિલભાઈ બગડા। ખૂબ 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 તાળીઓ તમે જ્યાં પણ હો ત્યાંથી। મંજીરા ઉપર પ્રદીપભાઈ રાણા, બેન્જો ઉપર જેમણે આપણને મોજ કરાવી એવા સચિનભાઈ કાવેઠિયા, અને આજના આપણા મુખ્ય ગાયક તેજદાનભાઈ ગઢવી, ખૂબ ખૂબ આભાર તમે અહીંયા આવ્યા આપ સૌનો। થેન્ક યુ સો મચ તમે અહીંયા આવ્યા, અમને પણ મજા પડી છે, ખરેખર જલસો પડ્યો છે। સો મળીએ છીએ હવે સીધે સીધા આવતા શુક્રવારે। એક વાતનું ખાસ ધ્યાન રાખજો, જલસો મ્યુઝિક એપ્લિકેશન છે, ફેસબુક પેજ નથી અને એમાં માત્ર લાઈવ જેમિંગ નથી થતું। તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાં ગુજરાતી લોક સંગીત, સાહિત્ય, ફિલ્મી સંગીત, ગઝલ, સુગમ સંગીત, વાર્તા, કવિતા, બાળ કવિતા, બાળ ગીતો, ઘણું બધું એક સાથે એક જગ્યાએ મળી જશે। એપ્લિકેશન ડાઉનલોડ કરો જલસો પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી। બરાબર આવતા શુક્રવારે સાંજે 8 વાગે નવા કલાકાર સાથે નવા જલસા સાથે ફરીથી મળીશું। આવજો।